हेलो फ्रेंड्स, वेलकम टू विशारद। आज आपने गुजरात ना इतिहास नो झळहळतो दीवो एटले फरदुनजी मर्ज़बान एना विषे महत्वपूर्ण चर्चा करीशुं। सूरत ना वैष्णव व्यापारी भीमजी पारेखे औरंगजेब ना समय मा एटले के ईस्वीसन 1672 मा प्रिंटिंग प्रोजेक्ट हाथ धर्यो हतो અને લંડનથી હેનરી હિલ્સ નામના એક નિષ્ણાંતને સુરત બોલાવ્યા હતા। તેણે લોખંડના બીબા ઉપર ગુજરાતી અક્ષરો કોતર્યા, પણ ડોક્ટર જ્હોન ફ્રાયર નામના અદેખા અંગ્રેજના લીધે હેનરી હિલ્સ આ પ્રોજેક્ટ પૂરો કર્યા વિના જ લંડન પરત જતા રહ્યા અને ભીમજી પારેખનો પ્રોજેક્ટ સફળ થયો નહીં। ફરદુનજી મર્ઝબાનની યાત્રા અહીંથી આગળ શરૂ થાય છે, તો આવો ફરદુનજી મર્ઝબાન વિશે જાણીએ। 18 વર્ષના ફરદુનજી મર્ઝબાન મુંબઈમાં અંગ્રેજી અખબાર ધી બોમ્બે કુરિયરમાં કોમ્પોઝિટર અને છાપકર તરીકે પોતાની કારકિર્દી આરંભે છે। અહીં ફરદુનજીએ ટાઈપ કેવી રીતે બનાવવા અને કયા સાધનોથી બને તે શીખી લીધું। ત્યારબાદ તેમણે એક દાબ પ્રેસ તૈયાર કરી અને ગુજરાતી ટાઈપો તૈયાર કર્યા। ત્યાર પછી અગાઉના હેનરી હિલ્સની જેમ લોખંડ પર તેને કોતર્યા। આપણી પરીક્ષામાં પ્રથમ ગુજરાતી પંચાંગ વિશે પ્રશ્નો પૂછાય તો 18 વર્ષના આ તરવરિયા યુવાને ઈસવીસન 1814માં સૌ પ્રથમવાર પંચાંગ પ્રગટ કર્યું। જ્યોતિષ, ખગોળ વિદ્યા, રાશિચક્ર અને હિન્દુ તથા જૈન વાર તહેવારો દર્શાવતું આ સૌ પ્રથમ પ્રિન્ટેડ પંચાંગ હતું। તે ગુજરાતી વેપારીઓ અને ધાર્મિક અનુયાયીઓમાં ખૂબ જ પ્રચલિત બન્યું હતું। પ્રથમ ગુજરાતી અખબારનો આરંભ પંચાંગની જે આવક થઈ તેના આધારે ફરદુનજીએ 1 જુલાઈ 1822ના રોજ શ્રી મુંબઈના સમાચાર નામે સૌ પ્રથમ ગુજરાતી અખબાર શરૂ કર્યું, જે આજે પણ શરૂ છે। ઈસવીસન 1879માં પ્રસિદ્ધ થયેલા શ્રી મુંબઈ સમાચારની ગુજરાતી ડિરેક્ટરી આજે પણ અમદાવાદમાં સચવાયેલી છે, જે ખૂબ જ માહિતી સભર છે। આજના અખબારોએ એમાંથી ઘણું શીખવા જેવું છે। પંચતંત્રની વાર્તાઓ અને ફરદુનજી મર્ઝબાન। પંચતંત્ર એટલે પાંચ ગ્રંથો। પ્રાચીન ભારતના કિશોરો અને રાજકુમારોને રાજકારણ, અર્થતંત્ર તેમજ નીતિશાસ્ત્રના ક્ષેત્રે તૈયાર કરવા માટે ઈસવીસન પૂર્વેની બીજી સદીમાં શ્રી વિષ્ણુ શર્માએ તદ્દન પ્રેક્ટિકલ જ્ઞાન આપતો પંચતંત્ર નામનો ગ્રંથ રચ્યો, જે વિશ્વ સાહિત્યમાં ઉત્તમ નમૂનારૂપ ગ્રંથ છે। ફરદુનજી મર્ઝબાન સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા। તેમણે સૌપ્રથમ કૌટિલ્યના અર્થશાસ્ત્રને ગુજરાતી ભાષામાં કંડારવાનો વિચાર કર્યો હતો, પણ તેમને થયું કે તે સામાન્ય લોકો માટે ઘણું ભારે પડશે। જ્યારે પંચતંત્ર તો બાળકોથી માંડીને વૃદ્ધો હોંશે હોંશે વાંચશે અને માણશે, તેથી તેણે ઈસવીસન 1824માં પંચોપાખ્યાન શીર્ષકથી પંચતંત્રનો સૌ પ્રથમવાર ગુજરાતીમાં અનુવાદ કર્યો। તો આ રીતે ગુજરાતના ઇતિહાસ અને ગુજરાતી ભાષાનો ઇતિહાસ જોઈએ તો એમાં ફરદુનજી મર્ઝબાન છે એને આપણે ભૂલી શકીએ નહીં, અને આપણી પરીક્ષા માટે આ મુદ્દો ખૂબ જ મહત્વનો બની રહેશે। જો આ માહિતી આપને ઉપયોગી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ। જોઈન વિશારદ, ટુ બી વિશારદ। થેન્ક યુ વેરી મચ।